આશો માસમાં આવતા નવરાત્રી પર્વનું રહેલું છે અનેરું મહાત્મ્ય। પાંચમા નોરતે સ્કંદ માતાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ। સ્કંદ માતાની પૂજા અર્ચના પાંચમા નોરતે કરવાથી સાધકોને મૃત્યુલોકમાં પરમ શાંતિ અને સુખનો થાય છે અનુભવ। પ્રવાસીઓ પાટણની વિરાસતથી વાકેફ થાય તે માટે વિવિધ જગ્યાએ લગાવી હતી એલઈડી તકતીઓ। પાટણના ઇતિહાસને ઉજાગર કરવા માટે લગાવેલ તકતીઓમાંથી ફોટાઓ થયા ગાયબ। આ તકતીઓમાં આજે માત્ર ઇતિહાસ જ મળી રહ્યો છે જોવા। પાટણના નવાગંજ બજારમાં આવેલ વીરકૃપા ઓઇલ નામની દુકાનમાં તોલમાપ વિભાગના પડ્યા દરોડા। તોલમાપ વિભાગના દરોડા પડતા ડિસ્કો તેલના વેપારીઓમાં જોવા મળ્યો ફફડાટ। ડીસાની જાગનાથ ઓઇલ મિલનો માલ હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું સામે। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર, હવે સમાચાર વિગતવાર। શક્તિ ઉપાસના માટે આસો નવરાત્રીનું મહત્વ અનેરું રહેલું છે, ત્યારે 9 દિવસ સુધી માં જગદંબાની કુળના રિવાજ અનુસાર જુદી જુદી રીતે ઉપાસના અને આરાધના કરવામાં આવતી હોય છે અને માતાજીને 9 દિવસ આરાધના કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે ચાલુ વર્ષે વૈશ્વિક કોરોનાની મહામારીને કારણે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રી પર્વમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે। ત્યારે શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ ઝીણીપોળ ખાતેના રામજી મંદિર પરિસરમાં મહોલ્લાના ભૂલકાઓ દ્વારા નવરાત્રી મહોત્સવનું રણિયામણું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવ પૂર્વે ભૂલકાઓ દ્વારા મૈયાના ગબ્બર ગોખની આબેહૂબ પ્રતિકૃતિ માટીમાંથી તૈયાર કરવામાં આવી છે, જ્યાં પ્રથમ નોરતાથી આ ગબ્બરને લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યો છે અને રોજબરોજ નાના ભૂલકાઓ દ્વારા મૈયાની આરતી ઉતારવામાં આવી રહી છે। ત્યારે મહોલ્લાના નાના ભૂલકાઓ, યુવાનો અને યુવતીઓએ મૈયાની સામૂહિક આરતી ઉતારી તેનું ગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। નાના ભૂલકાઓએ મંદિરના ચોકમાં માના ગરબાની રમઝટ જમાવી આ પર્વનો આનંદ માણ્યો હતો। પાટણ નગરપાલિકાના હસ્તકના શહેરના તમામ બાગ બગીચાઓ અપૂરતી કાળજીના અભાવે આજે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા છેલ્લા 10 દિવસથી સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધીબાપુના નામ સાથે જોડાયેલા ગાંધીબાગની સ્વચ્છતા પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે, ત્યારે પાટણના તમામ બગીચાઓમાં માળી અને તેની દેખરેખના અભાવે બગીચાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને બગીચાઓમાં ગંદકીનું સામ્રાજ્ય છવાતા લોકોને ગંદકીમાં જ બેસવાની ફરજ પડી રહી છે। ત્યારે પાટણ શહેરના તમામ બાગ બગીચાઓમાં તાત્કાલિક ધોરણે સ્ટાફ અને લાઇટની વ્યવસ્થા કરવા માટે આજરોજ પાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો દિન 10માં શહેરના તમામ બગીચાઓમાં વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા દરેક બગીચાને તાળાબંધી કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ઉત્તમ ડોડિયાએ પાલિકાના હસ્તકના તમામ બગીચાઓની સાર સંભાળ રાખવા, પાલિકા સક્ષમ ના હોય તો આમ આદમી પાર્ટીને બગીચા હસ્તગત કરવા પણ અનુરોધ કર્યો હતો। આમ આદમી પાર્ટી પાટણ દ્વારા છેલ્લા 10 દિવસથી ગાંધીબાગમાં સ્વચ્છતા અભિયાન કામ કરી રહ્યા છે, ત્યાં અમે જતા ત્યાં આગળ એટલી ગંદકી, પછી ખરાબ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેનું અમે કોઈ પાટણ નગરમાં ધ્યાન દોરેલું છે। તેમ છતાંય પાટણ નગર કોઈ કર્મચારી હમણાંની મને આવતા નથી। અમારા ધર્મેશભાઈ પટેલ સાહેબ છેલ્લા 10 દિવસથી ઓછામાં ઓછો 10,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે,
અને આ જોત પણ ત્યાં આગળ 10,000 લીટરનું પાણીનું કાંકું છે એ ઉભરાઈ ગયું છે. એનું પાણી ગયું થયું છે. હવે પાતણ નગરમાં એસી પછી સાહેબ મળવા આવીએ છીએ. અમને મુલા આપતા નથી. પાતણ નગરમાં કોઈ પણ બાગ બગીચાની સાફ સફાઈ થતી નથી. અને અમે આમ આદમી પાર્ટી એ પાતણના તમામ બગીચાઓને સાફ સફાઈ કરવાનું અભિયાન કર્યું છે. જો નગરપાલિકા એમ કહેતી હોય કે અમારા અંદરમાં આવતું નથી, અમને ગ્રાન્ટ ફાળવતા નથી, તે અમારી કોઈ જવાબદારી નથી, તે જવાબદારી અમે પોતે સ્વીકારવા તૈયાર છીએ. અને આમ આદમી પાર્ટી પાતણના તમામ બગીચાઓને સર્વસર સુંદર બનાવશે એવી જે મહાત્મા ગાંધીની નેમ હતી એ અમે પૂરી કરવા બંધાયેલા છીએ. તેમજ પાતણ નગરપાલિકા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે તારાબંધી કરીશું અને તમામ બગીચાઓને સ્વસ્થ બનાવવાની નેમ રાખીએ છીએ. પાટણ શહેર એક ઐતિહાસિક નગરી હોવાથી અહીં અનેક પ્રાચીન વિરાસતો આવેલી છે. ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત અન્ના દ્વારા તેઓના શાસનકાળ દરમિયાન પાટણમાં આવેલી વિવિધ વિરાસતો અંગેની ફોટો ફ્રેમ સાથેની માહિતીસભર તકતીઓ લગાવવામાં આવી હતી. ત્યારે આજે આ તકતીઓમાંથી ફોટાઓ ગાયબ થઈ જતા માત્ર માહિતી જોવા મળી રહી છે. ત્યારે રાજ ગજ્જર અને હિતેન્દ્ર બારોટ દ્વારા હલકી ગુણવત્તાવાળું અને મસ મોટી રકમ કમાવવાના બદઈરાદે આ કામ કર્યું હોવાથી આજે માત્ર ઇતિહાસ જ જોવા મળી રહ્યો છે. ત્યારે અંદરના ફોટાઓ ગાયબ થતા પ્રવાસીઓ પણ પાટણના આ વિકાસને જોઈને હતપ્રત બની ગયા છે. ત્યારે આ અંગે પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત અન્નાએ બહારથી આવતા પ્રવાસીઓને પાટણની પ્રાચીન વિરાસતો બાબતે પૂરતી માહિતી મળી રહે તે માટે આ ફોટા સાથેના ઇતિહાસ સાથે લગાવવામાં આવેલ તકતીઓ બનાવવામાં આવી હતી. પરંતુ આજે આ પ્રાચીન વિરાસતની જાણકારી આપતી તકતીઓ ખરાબ સ્થિતિમાં હોવાથી પાલિકા દ્વારા ફરીથી જાગૃત કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. પાટણ શહેરના આનંદ સરોવર, કલેક્ટર ઓફિસ રોડ, ભગવાન દરવાજા, પાટણની ઐતિહાસિક યાદગીરી આપવા માટે એ સ્ટેચ્યુ મૂકેલા હતા. અને પાટણના એ બહારથી આવનાર લોકો પાટણ એક ઐતિહાસિક નગરી છે એની જાણકારી પણ ત્યાંથી મેળવી શકે એટલા માટે આપણે દરેક જગ્યાએ સ્ટેચ્યુ મૂક્યા હતા. અને એમાં ઘણા ખરાબ હાલતમાં થઈ ગયા છે. એના ફોટા કલરના જે રકમ ઉડી ગયો છે કલર, તો નગરપાલિકા દ્વારા ફરીથી એને જાગૃત કરવામાં આવે એવું મારું માનવું છે. પાલિકાના પૂર્વ પ્રમુખ એવા મનોજ ઝવેરીએ પણ એલઈડી વિશે પાલિકામાં લેખિત રજૂઆત કરી તેનું ફરીથી રિપેરિંગ કામકાજ કરાવવામાં આવે તેવું જણાવી આજે પાટણની વિરાસતો ખરાબ હાલતમાં જોતા ખૂબ જ દુઃખ થતું હોવાનું જણાવી ફરીથી પાલિકામાં લેખિત રજૂઆત કરવાનું જણાવ્યું હતું. જે પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે એ 2010 અને 2015 ના સમયમાં મૂકવામાં આવેલી છે. એ પ્રતિમાઓની અંદર ટોટલ સમજો ને કે ગાંધીબાગ, બગવાડા દરવાજા, સિદ્ધિબાગ, આનંદ સરોવર બાગ બધી જગ્યાએ મૂકવામાં આવેલી છે. પણ નગરપાલિકા તરફથી કોઈ ધ્યાન રાખવામાં નથી આવ્યું, એના કારણે આ તકલીફ ઊભી રહેલી છે. અને તાત્કાલિક ધોરણે એ કરાવવા માટે હું નગરપાલિકાને જાણ કરી અને તાત્કાલિક થાય એવો પ્રયત્ન કરાવું છું. જે પ્રતિમાઓ છે એની બાજુમાં ડિસ્પ્લે મૂકવામાં આવેલી છે જેની અંદર આપણો ઇતિહાસ કંડારવામાં આવેલો છે. એ ઇતિહાસને આપણે પાટણની અંદર કોઈ પણ આવે તો પાટણ શહેરના ઇતિહાસ વિશે એની અંદર માહિતી લખેલી છે. અને ખરેખર એ આપણે એમ આપણું આપણા માટે ગૌરવની વાત કહેવાય. અને કોઈ પણ વ્યક્તિ પાટણ સિટીની અંદર નવો આવ્યો હોય અને જ્યારે એ વાત સાંભળવા એ વાંચવા માટે ઊભો હોય ને જો અને એમાં કંઈક વાંચવા ન મળે એટલે આમ આપણને દુઃખ થાય, પણ છતાંય નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવશે. પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવની દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 2485 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે. પાટણ શહેરમાં કુલ 32 મોત થવા પામ્યા છે અને પાટણ જિલ્લામાં 66 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે. પાટણ શહેરમાં ગતરોજ અલગ અલગ વિસ્તારમાં 1 જેટલા કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા. શહેરનો કુલ આંક 791 પર પહોંચ્યો હતો. પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 11 કેસો નોંધવા પામ્યા હતા.
ત્યારે આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત કેટલા સમયથી બીમાર હતા તેની નોંધ લીધી હતી. કોરોના પોઝિટિવ આવેલા તમામ વિસ્તારોને તંત્ર દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. આમ પાટણ જિલ્લા સહિત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લા માટે ચિંતાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીની રજૂઆતને પગલે પાટણના વિકાસ મંડળના સભ્ય દેવજીભાઈ પરમારે જણાવ્યું હતું કે 1960થી પાટણ ભીલડી લાઇન જોડાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા હતા. ત્યારે પાટણ વિકાસ મંડળ અને વેપારી મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી સતત પ્રયત્નો કરવામાં આવતા હતા. ત્યારે પાટણના 2 મંડળના સભ્યો દ્વારા સાંસદ કિરીટ સોલંકીને મળીને પાટણ રેલવે લાઇન વિશેની રજૂઆત કરવામાં આવી હતી કે ઉત્તર ગુજરાતને રેલવે વિભાગ દ્વારા વારંવાર અન્યાય કરવામાં આવી રહ્યો છે, જ્યારે પાટણ ભીલડી લાઇન બ્રોડગેજ થઈ જવા પામી છે. ત્યારે પાટણને અમદાવાદ જવા માટે બીજી કોઈ હાલની તારીખમાં ટ્રેન શરૂ કરવામાં આવી નથી, તો તે ટ્રેન શરૂ કરવામાં આવે તેમજ પાટણ બ્રોડગેજ લાઇનને દેશ સાથે જોડવામાં આવે તો પાટણની જનતાને બીજી ઘણી ટ્રેનનો લાભ મળી શકે તેવી રજૂઆતો કરી હતી. ત્યારે ડોક્ટર કિરીટ સોલંકી દ્વારા ગતરોજ રેલવે લાઇનના અધિકારીઓ સાથે ચર્ચા કરતા પાટણ વિકાસ મંડળના સભ્ય દેવજીભાઈ પરમારે આ ચર્ચાને બિરદાવી હતી. લોકો એમ કહે છે કે અનુસૂચિત જાતિની સીટ ઉપરના ચૂંટાયેલા સાંસદ કોઈ કામ કરી શકતા નથી, પરંતુ અમારે કિરીટભાઈ એ બતાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિમાં ઈચ્છા શક્તિ હોય તો તમામ કામ કરી શકશે. પાટણનો એક મહાન પ્રશ્ન હતો જે 1960થી મારા અંદાજ પ્રમાણે પાટણ રેલવેને આગળ ભીડી સુધી જોડાય કાંસા ભીડીની લાઈન માટે ઘણા વર્ષો પહેલાનો પ્રયત્ન હતો અને એને છેલ્લા 10 વર્ષથી પાટણ વિકાસ પરિષદના સભ્યો અને વેપારી મહામંડળના સભ્યો આ બધાએ સાથે મળીને ખૂબ પ્રયત્ન કર્યા. છેલ્લે કિરીટભાઈને સંપર્ક કરીને એમની સાથે એમની કુનેહથી અને એમની બુદ્ધિથી આ પાટણને રેલવે સાથે આખા વિશ્વ જોડાય એવા પ્રયત્ન કર્યા. હમણાં ગઈકાલે દિલ્હીની અંદર એમને એક મિટિંગ કરી હતી, રેલવે બોર્ડના ચેરમેનને બોલાવ્યા હતા અને એમને મિટિંગ કરીને પાટણના પ્રશ્નો જે વિકાસ પરિષદ પાટણ વિકાસ પરિષદે જે રજૂઆત કરી હતી, મહામંડળે વેપારી મહામંડળે જે રજૂઆત કરી હતી એમને એને પુષ્ટિ આપી અને પાટણને સારા વિશ્વ સાથે સારા દેશ સાથે કેવી રીતે જોડી શકાય એવું એક આયોજનબદ્ધ કાર્યક્રમ ચાલુ કર્યો છે. પાટણને પાટણથી હાલ એક પણ ટ્રેન ચાલતું નથી. ઉત્તર ગુજરાતને અન્યાય થાય છે, તમે સૌરાષ્ટ્ર જુઓ, કચ્છ જુઓ, કોઈ પણ જગ્યાએથી જુઓ ટ્રેનો ચાલુ છે, ફક્ત ઉત્તર ગુજરાતમાંથી ટ્રેનો જતી નથી. એના માટે અમે રજૂઆત કરી અને રજૂઆતને ધ્યાને લઈને ગઈકાલે એના ચેરમેને બોલાવીને સૂચના આપી છે કે પાટણને સીધી એક મુંબઈની ટ્રેન મળે, પાટણથી અમદાવાદની ડેમો ચાલુ થાય, ભીડીથી અનેક ટ્રેનો પાટણથી ત્યાં અમદાવાદ અને આગળ જાય અને સમગ્ર કચ્છ, કાઠિયાવાડ, અમદાવાદ, સુરત, મુંબઈ આ બધા સ્ટેશનો જોડાય એવો એક પ્રયત્ન એમણે કર્યો છે. ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને આ ચાલુ નથી થતી એના માટે નાના વેપારીઓ ખૂબ હેરાન થાય છે કે એમને બસમાં જવું પડે છે, સમય મળતો નથી, પરંતુ ટ્રેન હોય તો સમય પ્રમાણે નાના વેપારી પણ વેપાર કરવા માટે અમદાવાદ સુધી જઈ શકે. એટલે નાના વેપારી અને કોઈ નોકરિયાત હોય એને પણ આ ટ્રેનો ચાલુ થશે તો ચોક્કસ લાભ થશે, પાટણને એક સારી સગવડ મળશે. પાટણ માટે એક બીજું આયોજન પણ અમે એક વિચારી રાખ્યું છે કે પાટણની આજુબાજુ ક્યાંક 5 કિલોમીટરના અંતરમાં એક એરોડ્રોમ બને અને એરોડ્રોમની માગણી પાટણ વિકાસે અને વેપારી મહામંડળે કરી છે અને એના માટે પણ પ્રયત્નશીલ કિરીટભાઈ થવાના છે. આ અંગે આપણા સાંસદ શ્રી ભરતભાઈ ડાભીનું પણ મેં ધ્યાન દોર્યું છે અને એવો પણ ખૂબ એક્ટિવ છે, એટલે આપણા સાંસદની સાથે રાખીને આ કામ અમે કરીએ. શિહોરી ખાતે મામલતદાર કચેરીમાં બહેનોને આર્થિક સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નવરાત્રિની ભેટ સ્વરૂપે કાંકરેજ તાલુકામાં 240 મહિલાઓને વિધવા સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં વિધવા મહિલાઓને દર મહિને તેમના ખાતામાં રૂપિયા 1,250 જમા કરાવવામાં આવે છે. ત્યારે કાંકરેજ મામલતદાર એમ ટી રાજપૂતના હસ્તે 15 મહિલાઓને અને રેવન્યુ તલાટીને પોતાના સેજામાં મહિલાઓને વિધવા સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ મહેસૂલ પરિવાર તરફથી ગંગા સ્વરૂપ આર્થિક સહાય એટલે કે વિધવા સહાયના અત્રેના તાલુકામાં કુલ 240 હુકમો કરવામાં આવ્યા અને તે 240 બહેનોને નવરાત્રિના પ્રથમ દિવસે
ભેટ સ્વરૂપે કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ મંજૂર કરેલું ફોર્મોનું વિતરણ કરવામાં આવ્યું. પથરેના તાલુકાના નમ્રદા કચેરી ખાતે અમારા હસ્તે કુલ 15 બહેનોને વિતરણ કરવામાં આવ્યા અને બીજા 240 હુકમો રેવન્યુ તલાટી શ્રીઓ દ્વારા તેમના સેજાના ગામોએ જઈ તેમના દ્વારા વિતરણ કરવામાં આવ્યા. અને આ બહેનોને દર મહિને રૂપિયા 1250 એમના ખાતામાં સીધે સીધા સરકારશ્રી તરફથી જમા કરવામાં આવશે. પાટણ શહેર અને જિલ્લામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ મોટાભાગના ચોમાસું પાકો નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ પાક નિષ્ફળ બાબતે વળતર મેળવવા રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા પાટણ જિલ્લાના 6 તાલુકાઓમાં ખેડૂતોના વાવેતર કરવામાં આવેલ ચોમાસું પાકો નિષ્ફળ સર્વે હાથ ધરાતા અંદાજિત 63,000 ખેડૂતોને પાક નિષ્ફળની અરજી કરી હતી. ત્યારે તંત્ર દ્વારા 6 તાલુકાઓમાં સર્વે કરવામાં આવેલ સર્વે બાદ ખેડૂતોને રાજ્ય કેન્દ્ર કિસાન પાક સહાય યોજના અંતર્ગત વળતર ચૂકવવાનું શરૂ કરવામાં આવેલ હોવાનું અને અત્યાર સુધીમાં ખરીફ પાક નુકસાની વળતર પેટે રૂપિયા 9.56 કરોડની રકમ ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના ખેડૂતોને ચૂકવવામાં આવ્યું હોવાનું પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું. ચાલુ સાલે ઓગસ્ટ માસમાં વધારે વરસાદની પરિસ્થિતિ ઊભી થતાં પાટણ જિલ્લાના 6 તાલુકાઓમાં પાક નિષ્ફળતા સારા એવા પ્રમાણમાં જોવા મળી હતી. રાજ્ય સરકારશ્રી ખેડૂતોને મદદરૂપ થવા માટે ખાસ વિશેષ પેકેજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલું છે અને એનો આ ખેડૂતોને લાભ મળવા જઈ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 63,000 ઉપરાંત ખેડૂતોની ઓનલાઈન અરજીઓ થયેલી છે. અત્યારે આ અરજીઓની અપ્રુવલ ગ્રામસેવક મારફતે આપવામાં આવી રહી છે અને ખાસ માનનીય મુખ્યમંત્રીશ્રીના આશયથી કે ઝડપથી ખેડૂતોને પેમેન્ટ મળે 17મી તારીખથી પાટણ જિલ્લામાં ચુકવણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે અને આ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ PFMS પોર્ટલને ઇન્ટિગ્રેટેડ કરવામાં આવેલું છે અને પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 9.56 કરોડની ચુકવણી ખેડૂતોને કરવામાં આવેલ છે અને તબક્કાવાર આ રીતે અપ્રુવલ થયેલી અરજીઓની ચૂકવણી કરવામાં આવશે. કેટલા નોંધાયેલા હતા અંદાજી સાહેબ આશરે? પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 63,000 ખેડૂતોની ઓનલાઈન નોંધણી થઈ ગયેલી છે. હજુ પણ ખેડૂતોની નોંધણી VC મારફત ચાલુમાં છે. હું ખેડૂતોને અનુરોધ કરું છું કે જે ખેડૂતોને પાક નુકસાન થયું હોય તેવા ખેડૂતો બાકી હોય તો પોતાના જરૂરી સાધનિક કાગળો જેવા કે 7x8 તલાટીના વાવેતરનો દાખલો, આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગત લઈ અને ગ્રામ પંચાયતના એકમ સેન્ટર ખાતેથી નોંધણી કરાવે જેથી તેમની નોંધણી થાય. આ નોંધણી પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેનાર છે તો ચોક્કસ આ સરકારશ્રીની સહાયરૂપ થવાની યોજના છે, એનો ખેડૂતો લાભ લે. પાટણ મહેસાણા તોલમાપ વિભાગે પાટણના નવાગંજ બજાર ખાતે આવેલ વીરકૃપા ઓઇલ ડેપોમાં રેડ કરતા સમગ્ર ગંજ બજારમાં ચકચાર મચી જવા પામી હતી. પાટણ મહેસાણાના તોલમાપ વિભાગના અધિકારીઓએ પોતાની ટીમ સાથે રેડ કરી વીરકૃપા ઓઇલ ડેપો નામની પેઢીમાંથી સોયાગ્રીન નામના તેલના ડબ્બા ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેલના ડબ્બા ડીસાની GIDCમાં આવેલ જાગના ટ્રેડિંગ કંપનીના હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે સોયાબીન તેલના ડબ્બામાં તોલમાપ વિભાગના નિયમનું પાલન કરવામાં આવ્યું ન હતું, તેમજ ડબ્બા ઉપર મેન્યુફેક્ચરિંગ તારીખ, તેનું વજન, રિટેલ પ્રાઇસ તેવું કંઈ પણ લખવામાં ન આવતા તેલ ડેપોના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માહિતી આપી હતી. જો કે જે તેલના ડબ્બા ઝડપાયા છે તે માલ ડીસાના જાગના ટ્રેડિંગ કંપનીનો માલ છે, તેથી મુખ્ય આરોપી ડીસાનો હોય સોયાબીનનો આ કાળા કારોબારની તપાસ ડીસા સુધી લંબાય તે બાબત ચોક્કસ છે. પરંતુ હાલ તો તોલમાપ વિભાગે 38 તેલના ડબ્બા સહિત 60,000 ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું તોલમાપ અધિકારી NM રાઠોડે જણાવ્યું હતું. જે કંઈ માલ પડ્યો હતો એમાં તપાસ કરતા અમારા જે લીગલ મેટ્રોલોજી એક 2009 અને પેકેજ કોમોડિટી રૂલ્સ 2011માં જે જોગવાઈઓ છે કે કોઈ પણ સીલબંધ ડબ્બા ઉપર 6 થી 7 પ્રકારના જે નિર્દેશનો છે એ પૂરા કરવા પડે
એમાં ઉત્પાદક પેકરનું નામ સરનામું, ચીજ વસ્તુનું નામ, મેન્યુફેક્ચરિંગ યર, મંથ અને તારીખ, નેટ વેઇટ, કસ્ટમર કેર નંબર, ઇમેલ આઈડી અને મેક્ઝિમમ રિટેલ પ્રાઇસ, તમામ કરવેરા સહિત આ નિર્દેશોનો કરવા ફરજિયાત છે. જાગનાથ ટ્રેડિંગ કંપનીનો આ જે મુદ્દામાલ છે સોયાબીન, એના ડબ્બા ઉપર પેકિંગ ડેટ અને ઈમેલ આઈડી, કસ્ટમર કેર આઈડીના નિર્દેશોનો દર્શાવવામાં આવેલ નથી, જે અમારા કાયદાની જોગવાઈઓનો ભંગ લાગતા અહીંના જે રિટેલર ગંજ બજારના છે એમના પઝેશનમાં જે ડબ્બા પડ્યા છે કુલ 38 નંગ, એ અમે અત્યારે જપ્ત કર્યા છે. અને એઝ એ રિટેલર તરીકે વીર કૃપા ઓઇલ પાટણ અને ઉત્પાદક તરીકે ડીસાના જાગનાથ ટ્રેડિંગ સામે અમે કાયદાની જોગવાઈઓના ભંગ સબબ ગુનો દાખલ કર્યો છે. હવે અમને આગળની કાર્યવાહીમાં નોટિસને ઇસ્યુ કરીને અમારા ખાતાકીય રહે જે કંઈ પેનલ્ટી ભરવાની થતી હશે એમને નોટિસમાં જણાવીશું. જો એ ભરી દેશે તો આ જે માલ સીઝ કર્યો છે એ જે તે પઝેશનરને પરત કરવામાં આવશે. પાટણ જિલ્લા તોલમાપ કચેરી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અમને એક ફરિયાદ મળી હતી કે ગંજ બજારમાં અમુક જગ્યાએ અમુક બ્રાન્ડના ડબ્બા ઉતર્યા છે જે લેસર વેઇટના છે એવી બાતમી મળી હતી. એના આધારે આજે અમે અહીંયા તપાસમાં આવ્યા હતા. તો જે બ્રાન્ડના સોયાબીન તેલનું કરે છે અને જેનો માલ છે એ ડીસા જીઆઈડીસીના જાગનાથ ટ્રેડિંગ કંપનીવાળા છે. આમ ડીસાના જાગનાથ ટ્રેડિંગ કંપની દ્વારા રાધિકા બ્રાન્ડનું ડુપ્લિકેટ સિંગતેલ બનાવી પાટણમાં વેચાણ અર્થે મોકલાતો હોવાથી રાધિકા કંપની ગોંડલ દ્વારા પણ તેની સામે ડુપ્લિકેટિંગનો કેસ થાય તો નવાઈની વાત નહીં. આમ ડીસાની ઓઇલ મિલો દ્વારા પાટણની કેટલીક તેલોની દુકાનોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા ડિસ્કો તેલ વેચાણ અર્થે હજારો ડબ્બાઓ રોજે રોજ આવતા હોય છે, ત્યારે ફૂડ વિભાગ દ્વારા પણ દિવાળીના આગમન પૂર્વે જ આવી લેભાગુ ઓઇલ કંપનીઓ સામે લાલ આંખ કરી પાટણમાં વેચાતા આવા ડિસ્કો તેલ સામે તપાસ હાથ ધરવા પણ લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે શું ફૂડ વિભાગ દ્વારા પાટણમાં આવા ડિસ્કો તેલનો વેપાર કરતા વેપારીઓ સામે લાલ આંખ કરશે કે પછી હપ્તાની માયાજાળમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરશે તે તો આવનાર સમય જ બતાવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આશો માસમાં આવતા નવરાત્રી પર્વનું રહેલું છે અનેરું મહાત્મ્ય. પાંચમા નોરતે સ્કંદ માતાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ. સ્કંદ માતાની પૂજા અર્ચના પાંચમા નોરતે કરવાથી સાધકોને મૃત્યુલોકમાં પરમ શાંતિ અને સુખનો થાય છે અનુભવ. પ્રવાસીઓ પાટણની વિરાસતથી વાકેફ થાય તે માટે વિવિધ જગ્યાએ લગાવી હતી એલઈડી તકતીઓ. પાટણના ઇતિહાસને ઉજાગર કરવા માટે લગાવેલ તકતીઓમાંથી ફોટાઓ થયા ગાયબ. આ તકતીઓમાં આજે માત્ર ઇતિહાસ જ મળી રહ્યો છે જોવા. પાટણના નવાગંજ બજારમાં આવેલ વીર કૃપા ઓઇલ નામની દુકાનમાં તોલમાપ વિભાગના પડ્યા દરોડા. તોલમાપ વિભાગના દરોડા પડતા ડિસ્કો તેલના વેપારીઓમાં જોવા મળ્યો ફફડાટ. ડીસાની જાગનાથ ઓઇલ મિલનો માલ હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું સામે.
આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.